નમસ્કાર, હું છું ગોપી ઘાંગર. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ભારતીય જનતા પાર્ટીમાં હવે ક્યાંક ને ક્યાંક જે કોંગ્રેસના નેતાઓ ગયા હતા તેમનો વિવાદ સામે આવી રહ્યો છે. સૌ હવે જવાહર ચાવડા એક ભારતીય જનતા પાર્ટીને લઈને એક સંદેશ આપી દીધો છે, અને જવાહર ચાવડા હવે શું કોંગ્રેસમાં પાછા આવશે, એટલે કે ઘર વાપસી કરશે? આપણી સાથે આજ વિષય પર વાતચીત કરવા જગદીશ ઠાકોર સર જોડાયા છે. જગદીશભાઈ, આપનું સ્વાગત છે નિર્ભય ન્યૂઝમાં. થેન્ક યુ. જગદીશભાઈ, જવાહરભાઈએ જે સંદેશ આપ્યો છે, તમને કોંગ્રેસને ક્યાંક ખુશી મળી રહી હશે, પરંતુ અત્યારે ભારતીય જનતા પાર્ટીની પરિસ્થિતિ ઘણી વિકટ છે. બેન, ખુશી ના ખુશીનો સવાલ નથી, સવાલ આત્મસન્માનનો છે. જવાહરભાઈના આખા પરિવારને હું ઓળખું છું. એ કોઈ રાજકીય પક્ષ કે રાજકીય ધારાસભા પદુ કે એમપીનો મોહતાજ નથી. પેથલજી ચાવડા સાહેબના પરિવારને જેણે નજીકથી જોયો છે, સુભાષ એકેડમી, એમનું જે કેમ્પસ, સ્વર્ગસ્થ માધવસિંહ સોલંકીના કહેવાથી એક દીકરીઓની આંગણવાડી ચાલુ કરી, આશ્રમ શાળા ચાલુ કરી, અને એનાથી માંડીને સમગ્ર ઓબીસી સમાજ કે સામાન્ય ગરીબ સમાજોનું જે સુભાષ એકેડેમિક કેમ્પસ બન્યું છે, એ જેણે જોયું હોય, એ એના પરિવારને ઓળખતું હોય. અને આવા કેટલાય લોકો છે કે જે લોકો પોતાના અપમાનના કારણે સમાન ન મળતું હોય, એવા લોકો કોઈને ટોલરાઇટ નહીં કરે ને ક્યાંય રહી નહીં શકે. આ પરિસ્થિતિમાં મેં બરાબર વિડીયો જોયો છે, અને એમણે સ્પષ્ટ કહ્યું છે કે જ્યારે હું પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતો હતો ત્યારે તમારે કહેવાનું હતું, જ્યારે ચૂંટણી હતી ત્યારે તમારે કહેવાનું હતું, બધું રિઝલ્ટ આવી ગયા પછી, જીતી ગયા પછી જે તમે આક્ષેપો કરો છો, એટલે આ કમળનું ફૂલ હું હટાવી લઉં છું અને ઓરિજિનલ જવાહર ચાવડા જે હતો એ હું આપને બતાવું છું. એ સંદેશો, એ આત્મસન્માનનો સંદેશો છે. અને જે ગૂંગળામણ એમને વૈચારિક અને સામાજિક થતી હશે, જે ઓબીસી સમાજના આગેવાનો સાથે, પ્રજા સાથે, એવા જિલ્લાઓ સાથે, પછાત વિસ્તારો સાથે, આદિવાસીઓ સાથે જે ભારતીય જનતા પાર્ટીનું ઓરમાયું વર્તન છે, એવા વર્તનના કારણે જે અનુભવો એમને થયા, એના ઉપરથી એમણે આ પગલું ભર્યું હોય એવું મને લાગે છે. આવા કેટલા નેતા છે જગદીશભાઈ કે જે લોકો કોંગ્રેસ છોડીને તો ગયા હતા, પણ આત્મસન્માનની લડાઈ જે છે તે હજી પણ લડી રહ્યા છે ત્યાં આગળ? ત્યાં કોંગ્રેસ પાર્ટી જ નહીં, ભારતીય જનતા પાર્ટીનું જે ધન કહેવાય, ભારતીય જનતા પાર્ટીને પરસેવો પાડીને, પોતાના લોહીનું સિંચન કરીને આ મુકેમે ભારતીય જનતા પાર્ટીના લોકો લાવ્યા છે, એ લોકો આત્મસન્માનની લડાઈ લડી રહ્યા છે. કોઈ બેન, આપના મીડિયામાં કે ઇલેક્ટ્રોનિક કે પ્રિન્ટ મીડિયામાં તમે રોજ જુઓ, ધારાસભ્યોને મંત્રીઓ બોલતા થઈ ગયા કે કોર્પોરેશનમાં સામાન્ય વોર્ડનો અધિકારી અમને નથી ગાંઠતો, કલેક્ટર અમને નથી ગાંઠતો, મિનિસ્ટરને એસપી જેવાની સામે ગંભીર ફરિયાદો થઈ છે. આ રાજકોટનો જે બનાવ બન્યો કે બરોડાનો કે સુરતના બનાવો બન્યા, કોઈને આપણે દોષિત સાબિત કરી શક્યા? અને સેલ્યુટ કરીશ આપને બધાને કે ઝીરો ગ્રાઉન્ડ ઉપર જઈને જે કઈ તપસ્યા કરીને જે કઈ પ્રશ્નો ઉજાગર કર્યા છે આપે, અને એક દબાણ ઊભું કર્યું, છતાં પણ ભારતીય જનતા પાર્ટીના મંત્રીશ્રીઓને ધારાસભ્યો કહે છે કે ગુનો સરકારી કર્મચારી કરે છે એ ગાંઠતા નથી, અને સજા ભારતીય જનતા પાર્ટીને થાય છે. આવો પણ એક વર્ગ ઉભો થયો છે, અને જદ્દોજહદની લડત ભારતીય જનતા પાર્ટીમાં વિધિન પાર્ટીમાં એ લોકો આત્મસન્માનની લડાઈ પણ લડી રહ્યા છે. આપ કહી રહ્યા છો કે આત્મસન્માનની લડાઈ લડી રહ્યા છે, ઘણા બધા નેતા હશે જે કોંગ્રેસમાંથી ગયા છે, ભારતીય જનતા પાર્ટીમાં ગયા, ત્યાંથી હવે પાછા કોંગ્રેસમાં આવવા માંગતા હશે, તો શું એવા નેતાઓને કોંગ્રેસ ફરી વેલકમ કરશે? બેન, એ મારો કોઈ વ્યક્તિગત અભિપ્રાય હું ન આપી શકું, એ પક્ષ નેતૃત્વ જ નક્કી કરવાનું હોય. પણ હું એવું ચોક્કસ માનું છું કે જે સારા લોકો હતા, પક્ષ માટે જેણે કામ કર્યું છે, સ્થાનિક જિલ્લાની કે પાર્ટી તરફથી નાની મોટી પરિસ્થિતિઓ પેદા થઈ
અને એમણે જે કોઈ નિર્ણયો લેવી અને બીજા પક્ષમાં જવાનું થયું, એવા લોકો જ્યારે પરત પક્ષમાં આવતા હોય ત્યારે એવા લોકોને ચોક્કસ લેવા જોઈએ જે બાર્ગનિંગ કરીને કોંગ્રેસને નુકસાન કરતા હતા, ચાલુ ચૂંટણીએ ભાજપને સપોર્ટ કરતા હતા, એવી વ્યાપક ફરિયાદો વાળાને કોંગ્રેસે કાઢ્યા હોય અથવા કોંગ્રેસ છોડી હોય એવા લોકોને નહીં લેવા જોઈએ. આ મારો વ્યક્તિગત અભિપ્રાય. કારણ કે કોંગ્રેસની અંદર એવું કહેવાતું હતું કે અમુક જે નેતા કકડાટ કરતા હતા એ નેતા ગયા, એટલે આ વખતે લોકસભાની ચૂંટણીમાં શાંતિ રહી અને કોંગ્રેસે સાથે મળીને ચૂંટણી લડ્યા. એટલે આ જે નેતાઓ ગયા ભારતીય જનતા પાર્ટીમાં એને ત્યાં આગળ કકડાટની શરૂઆત કરી. મેં કહ્યું ને, રાજકારણમાં આ બધું કોઈ પણ રાજકીય પાર્ટીઓ હોય એમાં બધું રહેવાનું, પણ એની કોઈક મર્યાદા હોય છે. નાના મોટા અસંતોષ, નાના મોટા જે પ્રશ્નો આવતા હોય છે વિધેન પાર્ટીમાં કરવાના હોય, આમાં સૌથી પહેલું ગોપીબેન મારે સ્વીકારવું પડે, જે શિસ્ત હોવી જોઈએ એની ક્યાંક ને ક્યાંક અમારામાં કચાશ છે, ઉણપ છે. પાર્ટી વિરુદ્ધ કામ કરવા વાળા લોકોની સામે જે ત્વરિત એક્શન લેવા જોઈએ એની પણ ક્યાંક અમારી ઉણપો હું હતો ત્યારે પણ હતી. મારે પણ કેટલાક નિર્ણયો લેવાના હતા, એમાં નિર્ણય લેવામાં વિલંબ થતો, આખી એક સિસ્ટમને પૂછવું પડતું, અને પક્ષને નુકસાન કરવા વાળા લોકોને જાણે મોકળું મેદાન મળી ગયું હોય એવું પણ ઘણીવાર લાગતું. પણ શક્તિસિંહભાઈ પ્રમુખ બન્યા પછી, અમિતભાઈ વિપક્ષના નેતા બન્યા પછી, બધા અત્યારે સાથે મળીને શું થઈ શકે, શું ઉણપો છે અને શું કરવાથી પક્ષ મજબૂત બની શકે દિશામાં કામ કરી રહ્યા છે. પણ તમને એવું લાગે છે કે ભાજપનું આ જે ઓપરેશન લોટસ હતું એ જ હવે ભાજપને ભારે પડી રહ્યું છે? કારણ કે ક્યાંક ભાજપના પોતાના સિનિયર નેતાઓ નારાજ થયા કોંગ્રેસના નેતાઓના આવવાથી, હવે આ જે કોંગ્રેસના નેતાઓ આવ્યા એમને બગાવત શરૂ કરી દીધી ત્યાં આગળ. એવું બનવાનું બેન, તમે કોઈક શરતો નક્કી કરીને કોકને લો છો અને એ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના કર્મઠ કે આજીવન જેણે પક્ષની સેવા કરી એવા લોકોની રાજનીતિ ખતમ થતી હશે તો એ જિલ્લામાં તો પ્રશ્નો ઉભા થવાના. પણ સાથે સાથે ગોપીબેન સૌથી મોટો સવાલ છે, ભારતીય જનતા પાર્ટીનું ટોપનું જે નેતૃત્વ છે એમાં ખૂબ ઘમંડ આવી ગયો છે, એનું અભિમાન ચરમ સીમાએ ગયું છે. એના કરતા હરતા જે લોકો છે એ લોકો કોઈને સાંભળવા તૈયાર નથી. તમે જોજો, મનસુખભાઈ માંડવિયાને મેં 2-3 વખત જોયા છે, સીઆર પાટીલને પણ ટીવીના પડદે હું જોઉં છું, એમને સૌથી મોટા એમનાથી સિનિયરો હોય એ લોકોને પણ હાથ જોડવાની સ્ટાઇલ નરેન્દ્ર મોદી જેવી થઈ ગઈ, એમના હાવભાવ પણ નરેન્દ્ર મોદી જેવા થઈ ગયા, અને એ પણ એવું સમજે છે કે અમે નરેન્દ્રભાઈ મોદી છીએ અને અમારે કોઈની જરૂર નથી, અમારા પક્ષના આગેવાન કાર્યકરો કે નેતાઓ છે એ અમે કહીએ એટલું જ સાંભળવાનું, એણે અમને કંઈ જ નહીં પૂછવાનું, એવું તોછડું અને ઘમંડી વર્તન પણ ભાજપની બરબાદી તરફ આગળ જઈ રહ્યું છે. આપ કહી રહ્યા છો કે આ ઘમંડી વર્તન જે છે, કારણ કે ગઈકાલે જવાહર ચાવડાએ જે રીતે કીધું હતું કે જવાહર ચાવડા પોતે એક જિદ્દી માણસ, એ મશાલ લઈને એક મશાલ મેન એમને બતાવ્યો હતો અને આ જે મશાલ મેન હતો એ ખેડૂતો માટે કામ કરતો હતો, ને એ રીતની વાત આખી જવાહર ચાવડા દ્વારા કરવામાં આવી. ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના નેતાઓનો ઇનિશિયલી બીજેપી ઉપયોગ કરે છે અને પછી કોંગ્રેસના નેતાને સાઇડલાઇન કરી દે છે. એટલે આમ જોવા જઈએ તો જે રીતે પત્રકારો વાત કરે છે તો પત્રકારો એવું કહે કે કોંગ્રેસના નેતાને લે ને પછી ભારતીય જનતા પાર્ટી એને પતાવી દે. તમે એની સાથે સહમત છો? 100% હું સંમત છું, 100% સંમત છું. અને એનાથી આગળ ગોપીબેન આપને કહીશ કે વાજપેયી સાહેબની શું દશા થઈ હતી છેલ્લા દિવસોમાં આપણે જોયું છે. આજે મુરલી મનોહર જોશી સાહેબ હોય કે માનની અડવાણી સાહેબ હોય એમની શું દશા છે. આ દેશનું નેતૃત્વ કરતા કે પક્ષના પ્રમુખ હતા અને ખૂબ મોટા ગજાના આગેવાનો હતા, માન્ય કેશુભાઈ હોય, માન્ય શંકરસિંહ વાઘેલા હોય, માન્ય કાશીરામ રાણા હોય, રાજકોટના માન્ય શુકલ સાહેબ હોય, કે ભારતીય જનતા પાર્ટીનું જે શીર્ષ નેતૃત્વ હતું એ બધાને આજે કોરણે મૂકવામાં આવ્યા છે. પ્રસંગોપાત ક્યાંક ભાજપ નુકસાનમાં જાય છે એટલે પગે લાગવાનો કાર્યક્રમ કરે છે, પણ એ જેણે આખી જિંદગી ખર્ચી નાખી એવી જિંદગી ખર્ચી નાખનાર ભારતીય જનતા પાર્ટીના લોકોને પણ સત્તા એમનાથી નથી આવતી તો કોરણે મૂકે છે.
અને એમનું માન સન્માન પણ નથી જાળવતી, અને જે રીતે એમને જીવવા મજબૂર કરે છે એમની હાય પડા ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વને લાગતી હોય એવું મને દેખાય છે. પણ ક્યાંક હવે કોંગ્રેસના નેતાઓની પણ આંખ ખુલી હોય એવું લાગી રહ્યું છે તમને? કારણ કે કોંગ્રેસનામાં તો સતત એવી ચર્ચા ચાલતી રહે છે કે આ નેતા છોડીને જઈ રહ્યો છે, કે આ નેતા ભારતીય જનતા પાર્ટી જોઈન કરશે, તો એમાં પણ હવે કોંગ્રેસના નેતાઓની પણ આંખો ખુલશે જો આવા કેસીસ થશે તો? બેન, આ આખો પ્રશ્ન હું જુદી રીતે જોઉં છું ને મારા અનુભવ છે. કોંગ્રેસના નેતાઓ ગયામાં બે ત્રણ કે પાંચ લોકો લાલચના કારણે ગયા, ક્યાંક જિંદગીમાં કોઈ ખોટું થઈ ગયું હોય તો એની કોઈ ફાઇલ કાઢીને એને ડરાવીને ધમકાવીને લઈએ, ક્યાંક લાલચોનો પણ બળ પ્રયોગો થયા. આ બધા જવાના કારણો સૌના જુદા જુદા છે, પણ જે રીતે ભારતીય જનતા પાર્ટી આ બધું કરતી હતી આખા દેશમાં અને ગુજરાતમાં, જેની ફાઇલો હતી એને જવાનું હતું જતા રહ્યા, જેને કોંગ્રેસમાં રહી અને બીજેપીને ફાયદો કરાવવાનો હતો એ જવાવાળા જતા રહ્યા, કોંગ્રેસે પણ એવા લોકોને થોડા કોરણે મૂકવાનું કર્યું આખા દેશમાં ને ગુજરાતમાં, એ પણ એક પ્રવૃત્તિ થઈ ગઈ. આજે જે લોકો છે એમાં હજુ પણ ક્યાંક ને ક્યાંક જવાની મને શક્યતાઓ દેખાય છે, અને અમે પણ એના ઉપર મંથન કરીએ છીએ, એનો વિકલ્પ પણ અમે શોધી રહ્યા છીએ અને એ મુજબ અમે પણ કામ કરી રહ્યા. આપ કહી રહ્યા છો કે આજે પણ હજી જવા વાળા લોકો છે કોંગ્રેસની અંદર, પણ ઓવરઓલ જે પરિસ્થિતિ અત્યારે જે ભારતીય જનતા પાર્ટીની હોય કે કોંગ્રેસની હોય, કારણ કે રાજનીતિની અંદર આ ગુજરાતમાં તો પ્રમુખ આ બે જ પાર્ટી છે, અને આ બંને પાર્ટીની જે પરિસ્થિતિ અને જે નેતાઓની અંદર અંદરની લડાઈ છે એ ક્યાંક જનતાને પણ એટલી જ અસર કરે છે? બિલકુલ કરે છે, અને એના પરિણામો પણ જનતા બતાવે છે. અને એટલા જ માટે રાજકીય પક્ષો જે રીતે ભાજપમાં ભરતી થઈ રહી છે એનાથી ભાજપ નારાજ છે, ભાજપનો કાર્યકર પણ નારાજ છે, અને જે રીતે મોટા નેતાઓને જેને કોંગ્રેસે ખૂબ આપ્યું છે એવા લોકો પક્ષ છોડીને જ્યારે ભાજપમાં જઈ રહ્યા છે ત્યારે કોંગ્રેસના એવા કાર્યકરોને આગેવાનોને મતદારો પણ હતાશ થાય છે, અને એની હતાશાનું નુકસાન અમને પણ થાય છે. અને હવે પછી તો કોંગ્રેસ શું રણનીતિ બનાવશે પોતાના નેતાને જવા ન દેવા, કારણ કે એ ભારતીય જનતા પાર્ટીનું વોશિંગ મશીન પણ એક મમતા બેનર્જીએ કહી દીધું હતું કે ભારતીય જનતા પાર્ટી વોશિંગ મશીન છે, એ મશીનમાં તો બધા જ છેલ્લે તો એવું લાગતું હતું કે કોંગ્રેસ ઓફિસે તાળા વાગી જશે, આવી પરિસ્થિતિ લોકો ચર્ચા કરતા હતા. ગોપીબેન, મને બે ત્રણ પત્રકાર મિત્રો ઇન્ટરવ્યુ લીધો ત્યારે મેં કહ્યું હતું કે આપના ટીવી ચેનલમાં સેંકડો લોકો કામ કરતા હશે, કોઈ બે પાંચ મિત્રોને સારું પેકેજ મળે ને બીજી ટીવી ચેનલ જોઈન્ટ કરે તો ટીવી બંધ નથી થતું, ચેનલ બંધ નથી થતી. લાખો ને કરોડો કાર્યકરોથી બનેલો કોંગ્રેસ પક્ષ, બે પાંચ દસ નહીં 50-100 લીડરો જતા રહેતો હતો, એનાથી કોંગ્રેસ ખતમ નથી થતી. અને આખા દેશમાં જવા વાળા બધા જેલોની ભીખથી, સીબીઆઈની ભીખથી, ઇન્કમટેક્સની રેડોથી, જે કઈ દબાણોથી જવાનું હતું એ બધું સાફ થઈ ગયું છે ને જતું રહ્યું છે. અત્યારે જે છે રાહુલજીના નેતૃત્વમાં તાકાતથી લડવા વાળું તમામ રાજ્યોમાં એકમ બન્યું છે, અને તાકાતથી ભારતીય જનતા પાર્ટીની સામે ચૂંટણીઓ પણ લડ્યા છીએ, પરિણામો વિપરીત આવ્યા એ બને, પણ તાકાતથી લડ્યા છીએ અને તાકાતથી લડતા રહીશું. તમને લાગે છે આ કેસ આવા આ જે રીતે લોકસભાની ચૂંટણી થઈ, ભારતીય જનતા પાર્ટીના અંદર અંદરના ઝઘડા લઈ લો, જવાહર ચાવડા જે રીતે આ લેટર લખ્યો, વિડીયો એમનો સોશિયલ મીડિયા પર વાયરલ થયો, આ બધાએ કોંગ્રેસને એક નવું સંજીવની આપી દીધી છે? બેન, આ બનાવો બંને આનાથી ચોક્કસ લાભાલાભ થવાના, પણ હવે કોંગ્રેસની રણનીતિ એવી બની છે કે બનાવો બને એના કરતા 27માં ગુજરાતમાં કોંગ્રેસની સરકાર, અમારા પોતાના જે કઈ અનુભવો રહ્યા, જે કઈ અમારી કમિટીઓ બનાવી, ફેક્ટ ફાઇન્ડિંગ કમિટી બનાવી અને કે આવ્યું એના ઉપર અત્યારે શક્તિસિંહભાઈ અને અમિતભાઈના નેતૃત્વમાં કામ થયું છે. જે બનાવો બને એનો ક્ષણિક લાભ મળે, લાંબાગાળાનો લાભ મળે, ઓકે, પણ આ બધું થાય એનાથી જ પાર્ટી નથી ચલાવી, અમારે અમારી તાકાત ઉપર પાડી. એટલે પહેલી વાર આ વખતે કોંગ્રેસ પણ અગ્નિકાંડની અંદર રોડ ઉપર ઉતરેલી છે. આટલા દિવસથી તમારા નેતાઓ ત્યાં આગળ અડીંગો જમાવીને બેઠા છે, રાહુલ ગાંધી પોતે આવી ગયા, એમને વિડીયો કોન્ફરન્સિંગથી વાતચીત કરી, 25મીએ બધનું એલાન આપેલું છે. અગ્નિકાંડને લઈને તમે શું કહી રહ્યા છો? કારણ કે જે રીતે કોંગ્રેસ હવે
ખરેખર લોકોના મુદ્દા ઉપર રણનીતિ અને રાજનીતિ કરી રહી છે. નહીં, સેલ્યુટ કરીશ જિગ્નેશ મેવાણીને, સેલ્યુટ કરીશ ત્યાં લાલજીભાઈ દેસાઈને અને પાલભાઈને અને જે કઈ મિત્રોએ ત્યાં શરૂઆત કરી. સમય કપરો હતો અમારા માટે, શહેરોમાં અમારી વાત સાંભળવી લોકોને ગમતી હશે કે નહીં એવું હું નહીં કહી શકું, પણ અમારા માટે કપરું હતું. પણ એકાદ મહિનાથી પ્રદેશ સમિતિના નેતૃત્વ સાથે અમારા બધાની સાથે ચર્ચા કરી અને મિત્રોએ જે ધૂળી ધખાવી અને જે પાછળ પડ્યા એનું પરિણામ એ આવ્યું, અને એના પરિણામ જ્યારે આવતા દેખાયા ત્યારે સ્વયં રાહુલજી ઇન્વોલ્વ થયા. અને રાહુલજીએ પીડિતાના પરિવાર સાથે વાતચીત કરીને, પરિવારને વાતચીત કર્યા પછી રાહુલજીએ અમને બધાને પૂછ્યું, ગુજરાતની કોંગ્રેસને પૂછ્યું કે કોંગ્રેસ એ મુદ્દે પે ક્યાં કર રહી છે. એટલે અમે કરીએ છીએ તો સાચું કરીએ છીએ તો એને રિવોર્ડ આપનાર, અને અમે નથી કરતા તો એ તીસરી આંખ દિલ્હીની પણ હવે જ્યોતિ થઈ છે. કામ કરશે એવા લોકોને રાજનીતિમાં જે કઈ પ્રમોશન આપવું પડે એને આપવાનો એક મેસેજ, અને કામ નહીં કરો તો તમારો જવાબ માંગનાર પણ કોઈક છે, એ બંને વાત રાહુલજીએ આ વિડીયો કોન્ફરન્સ કરી અને એક મેસેજ કોંગ્રેસ પાર્ટીને પણ આપ્યો છે અને પ્રજાને પણ આપ્યો છે કે કોંગ્રેસ તમારા દુઃખના પ્રસંગમાં, તમારી વિપરીત મુશ્કેલી પરિસ્થિતિમાં અમે તમારી સાથે છીએ અને હું તમારી સાથે. બિલકુલ જગદીશભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ બેન, થેન્ક યુ.